નમસ્કાર દર્શક મિત્રો, સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત છે. વડાલી શહેર ધરોઈ રોડ, જ્યાં મુસ્લિમ બહુમતી સમાજ રહે છે, ત્યાં વર્ષો પુરાણી ગણપતિ બાપાનું મંદિર આવેલ છે. ત્યાં આજે ભવ્ય આરતી અને રોશનીથી ઝગઝગીત થયું. વડાલી કસ્બા વિસ્તારમાં આવેલા ગણપતિના મંદિરમાં વર્ષોથી પૂજા કરતા બારડ લક્ષ્મણસિંહે આજે ગણપતિ દાદાના મંદિરે રોશની તથા મહાઆરતી રાખેલ હતી. મુસ્લિમ બહુમતી ધરાવતા લોકોની વચ્ચે આ મંદિર આવેલું છે, પણ આજ સુધી ક્યારેય અનિચ્છનીય બનાવ બન્યો નથી. પણ કાલે રામજી મંદિર ખાતે રામલલ્લા બિરાજમાન થવાના છે, ત્યારે ગણેશજી મંદિર ખાતે મહાઆરતી રાખેલ હતી. મુસ્લિમ સમાજ દ્વારા સાથ સહકાર આપેલ વિશ્વ હિન્દુ પરિષદના નેતા, ભાજપના નેતા તથા પૂર્વ કોંગ્રેસ નગરપાલિકા પ્રમુખ અજીતસિંહ રાઠોડ, તેમની સાથે ભાજપ નેતા તખ્તસિંહજી હડિયોલ, મોતીસિંહ રાઠોડ, નગરપાલિકા પ્રમુખ યશરાજ ભાટી, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શાંતિપૂર્ણ મહાઆરતી પૂર્ણ થયેલ છે. રિપોર્ટર નરેન્દ્રસિંહ રાઠોડ, વડાલી. વિક્રમભાઈ, આપ આરએસએસ ના છો અને આપણું આ મંદિર ગણપતિ દાદાનું મુસ્લિમ એરિયામાં આવેલું છે, છતાં પણ આટલી રોશની છે, તો શું કહેવા માગો છો? આમ તો મુસ્લિમ વિસ્તારની અંદર મંદિર આવેલું છે, એ પ્રમાણે આપણા આ જ વિસ્તારના તમામ હિન્દુ સમાજના લોકો દ્વારા આ મંદિરની સુરક્ષા, પૂજા પાઠ અને સ્વચ્છ રાખવામાં આવે, જેના કારણે આ મંદિરની સુરક્ષા થાય છે મુસ્લિમ વિસ્તાર હોવા છતાંના કારણે. અને આજે દેશભરની અંદર એક દિવાળી કરતાં પણ એક મોટો માહોલ પેદા થયો છે, ત્યારે આ મંદિર પણ બાકી રહ્યું નથી. આ મંદિરની અંદર પણ જેમ દિવાળી કરતાં પણ વધુ લોકો આજે ઉપસ્થિત છે, ત્યારે હું ગૌરવ અનુભવું છું. ભગવાન શ્રી રામલલ્લા પોતાના સ્થાન પર બિરાજિત થવાના છે, ત્યારે આખો દેશ એક રામમય બન્યો છે. શું જનતાને શું જવાબ આપવા માંગો છો કે ભાઈ અમારા વડાલીમાં? જનતાને હું એ જ સંદેશો આપવા માંગુ છું કે રામ જન્મભૂમિ મંદિર નિર્માણ માટે 500 વર્ષના સંઘર્ષ પછી એક એવું વાતાવરણ પેદા થયું છે કે એક રામ રાજ્ય જેવી સ્થાપના પેદા થાય. અને રામ રાજ્યની કલ્પના આપને સૌને ખબર છે કે દરેક લોકો સુખ ચેનથી આ દેશની અંદર રહી શકે એવા રામ રાજ્યની સ્થાપના થતી એવી દેખાઈ રહી છે. અને લોકોને શુભેચ્છા અને સંદેશો આપવા માંગુ છું કે આ જે રામમય વાતાવરણ બન્યું છે એ દેશની સુરક્ષા માટે અને દેશની સુખાકારી માટે લાભવંત રહેશે. આ મુસ્લિમ સમાજ વચ્ચે આપણું ગણેશજીનું મંદિર આવેલું છે, ત્યાં આપ આ દિવ્ય પ્રગટ કરે છે, તો શું કહેવા માંગશો આપ? 22મી જાન્યુઆરીએ રામ ભગવાનનું ભવ્ય મંદિર જે બની રહ્યું છે એ નિમિત્તે આખા દેશના મંદિરો શણગારવામાં આવ્યા છે અને દિવાળી જેવો માહોલ છે આખા દેશ લેવલે અને દરેક સમાજના લોકો આ કાર્યમાં ભાગ લે છે. અને સમરસતાનું એક ઉદાહરણ કહેવાય કે નાત જાતના ભેદભાવ વગર દરેક લોકો ઉત્સાહપૂર્વક આ રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે તેમાં બધા ભાગ લઈ રહ્યા છે. અને આ દાદો વર્ષોથી આ ગણપતિ દાદાની પૂજા કરી રહ્યા છે, એમના પર માઈક શું કહેવા માંગે છે? કેટલા વર્ષથી કરો છો દાદા? 10-12 વર્ષથી. અહીંયા કોઈ હેરાન કરે છે? હા. અને કેટલી પબ્લિક આવે છે યા દર્શન કરવા? સુધારો એ છે. ભાઈ સાહેબ, જય શ્રી રામ, જય શ્રી રામ. મુસ્લિમ સમાજની વચ્ચે કસ્બા વિસ્તારમાં આપણું મંદિર આવેલું છે, છતાં પણ કોઈ મુસ્લિમ સમાજ અડચણરૂપ નહીં થતું, તો એ વિશે શું કહેવા માંગો છો આપ? વડાલીના ધરોઈ રોડ ઉપર મુસ્લિમ સમાજની વસ્તી આવેલી છે અને આ રોડ ઉપર
વર્ષો જૂનું ગણપતિ દાદાનું મંદિર પણ આવેલું છે અને આ મંદિરને હંમેશો રોજે રોજ બે સમય લક્ષ્મણસિંહજી બારડ એ સેવા પૂજા આ મંદિરની કરતા હોય છે. ક્યારે પણ કોઈએ મંદિરને પોકરી પણ તોડવાની પ્રયત્ન કર્યો નથી. ખૂબ સ્વચ્છ મંદિર પણ છે, એની હંમેશો પૂજા થાય છે. આવતીકાલે 22મી તારીખના રોજ અયોધ્યામાં આપણા ઈષ્ટદેવ રામચંદ્ર ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને ત્યારે આ 500 વર્ષના સંઘર્ષ પછી પ્રતિષ્ઠા થઈ રહી છે ત્યારે દેશના એક એક ગામમાં હિન્દુ સમાજ એ ઉત્સાહભેર દરેક ગામના તમામ મંદિરોમાં સેવા પૂજા રોશની ગામે ગામ રોશની થઈ છે. દિવાળી જેવો માહોલ આજે રાત્રે એ દરેક ગામમાં દેખાઈ રહ્યો છે. એટલે ખૂબ શ્રદ્ધાથી અને ઉત્સાહથી લોકો પ્રાણ પ્રતિષ્ઠા રામચંદ્ર ભગવાનની થવાની છે એ ઉત્સવ મનાવી રહ્યા છે.